ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની. સમાચારોની શરૂઆત કરીએ તો કેવી આસ્થા છે મનુષ્યની કે 10 દિવસ ભગવાનને દિલમાં ઘરમાં રાખ્યા પછી કચરામાં નાખી દેવાય. શું આવી આસ્થા સાચી છે? શું તમને લાગે છે કે જે ભગવાનની આપણે આદર ભાવથી પૂજા અર્ચના કરીએ છીએ છેવટે એ જ પ્રભુને કચરાની જેમ રસ્તા પર છોડી દેવું કેટલી હદ સુધી સાચું છે? આમ તો ભારત એટલે કે ઋષિ મુનિઓની ભૂમિ. આપણા લોકોએ વિશ્વને ભગવાન શું છે તેનું જ્ઞાન આપ્યું, પણ આપણા ભારતમાં અત્યારે આસ્થાની પરિભાષાના દજાગરા ઉડાડી રહ્યા છે. ગણપતિ ઉત્સવના સમયે ભગવાન ગણપતિની મૂર્તિની સ્થાપના ઘરે ઘરે કરી શેરીઓ શેરીઓએ કરતી હોય છે. દરેક જગ્યાએ ગણપતિ બાપા મોરિયાના નાદ ગુંજી રહ્યા હતા. પૂજા અર્ચના ચાલી રહી હતી. 10 દિવસ સુધી આપણે તન મન અને ધન વડે બાપાની આરાધના કરી, પણ આ બધી વાતો ક્યાંક ને ક્યાંક એવી ને એવી પડી રહી ગઈ. કેમ કે ગણપતિ વિસર્જનના દિવસે ભગવાન વિસર્જન પછી એ પ્રતિમાઓ જેની પૂજા કરી પોતાના ઘરની સુખ સમૃદ્ધિની કામના કરી હતી એ જ ભગવાનને કચરામાં ફેંકી દેવામાં આવ્યું. શું આ છે આપણા મનુષ્યોની આસ્થા? શું આવી રીતે આપણી ભક્તિમાં એટલી જ આસ્થા બાકી રહી છે કે ઉત્સવ વીત્યા પછી એ જ ભગવાનની કોઈ કિંમત જ ના રહે? કેટલી સાચી છે આપણી આવી આસ્થા? અત્યારે અમે લોકોએ ઇન્દિરા બ્રિજની નીચે જે ગણેશ વિસર્જન થયું છે ગઈકાલે, તો તેની મુલાકાતે આવ્યા છે કે પછીની પરિસ્થિતિ શું છે. સરકાર કે તંત્ર કે જે ભાવિક ભક્તો છે જે પોતાના ઘરે કે પછી મહોલ્લામાં સોસાયટીમાં ગણેશજીની મૂર્તિ જે લાવતા હોય છે હર્ષ ઉલ્લાસથી, પછી ક્યારેય જોવા નથી આવતા કે એ આપણા ગણેશજીનું થાય છે શું. તો અમે લોકો હંમેશા એ કાર્ય કરી રહ્યા છે કે પછીની પરિસ્થિતિ શું હોય છે. અત્યારે સરકાર ખૂબ અપીલો કરી રહી છે સ્વચ્છતા અભિયાનની, પીઓપીની મૂર્તિ ઉપર પ્રતિબંધની વાતો થાય છે, એવી મૂર્તિ બનાવવામાં માટીમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાની બી અપીલો કરોડો રૂપિયાની થઈ. સ્વચ્છતા અભિયાનના નામે પ્રજાના આપણા ટેક્સના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે, તો એ રૂપિયા આપણા વેડફાઈ રહ્યા છીએ તો એ બાબતે કોઈ બોલતું નથી, અવાજ નથી ઉઠાવતો. તો અમારી લોકોને તમામે તમામ નાગરિકોને અપીલ છે કે તમે આવીને જુઓ અહીં તમારા ગણેશજીની હાલત શું થઈ રહી છે, કેવી બેદરકારીપૂર્વક તમારે વિસર્જન થયેલું છે. અહીં નદીનું નામ જ નથી, નામો નિશાન નથી, ગટર જેવા પાણીમાં તમે વિસર્જન કરો છો. અને પીઓપીની જે મૂર્તિ છે, પીઓપીની મૂર્તિ એવું છે કે તેનો નાશ શક્ય જ નથી. સરકાર પણ આંખ આડા કાન કરી રહી છે, એક બાજુ અપીલ કરી રહી છે કે તમે પીઓપીની મૂર્તિ ના લાવો, પણ ના લાવવા માટેના પગલાં શું ભર્યા? અમારી તો સામાજિક કાર્યકર તરીકેની અપીલ છે કે મૂર્તિ વિસર્જન નદીમાં કે નદીના પટમાં હંમેશા માટે પ્રતિબંધ લાવવામાં આવે એનો, અને એક સોસાયટી હોય કે ત્યાં એક ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે, એના કુંડ બનાવવામાં આવે અને માટીની મૂર્તિઓ ત્યાં નાશ થઈને એ માટીનો સદુપયોગ કરવામાં આવે. અહીં જુઓ તમે, નદી હવે કેટલા વર્ષો સુધી આ પ્રદૂષિત પાણી એવું ને એવું રહેશે? એક ગણેશજીની જે મૂર્તિ આવશે અને પછી જે વિસર્જન થશે એ પછી 10 વર્ષ સુધી મને નથી લાગતું કે આ નદી સ્વચ્છ થઈ શકે. તો હાલ અમે રિવરફ્રન્ટ ઉપર આવી ગયા છીએ. જે પ્રમાણે આપને દ્રશ્યો નજરે પડી રહ્યા છે કે રિવરફ્રન્ટ ખાતે ગટર નહીં, અહીંયા ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે જે પ્રમાણે વિસર્જન વખતે જે ગણપતિજીની મૂર્તિ હતી તે મૂર્તિને અહીંયા આગળ જે મૂર્તિ છે તેને અહીંયા પધરાવવામાં સરકાર દ્વારા પીઓપીની મૂર્તિ હોવાથી સરકાર દ્વારા ના પાડવામાં આવી રહી હતી કે જેથી કરીને પાણી, નદીનું પાણી દૂષિત ના થાય તેની તકેદારી રાખવામાં આવી હતી અને ઠેર ઠેર બોર્ડ મારવામાં આવ્યા હતા કે નદીની અંદર મૂર્તિનું વિસર્જન નહીં થાય. તો આ શુદ્ધિકરણ માટેની એક સરકાર દ્વારા તૈયારીઓ ચાલી રહી હતી. તે દરમિયાન આપ જોઈ શકો છો કે દરેક જગ્યાએ અહીંયા આગળ ગટરનું ગંદુ પાણી તમને જોવા મળી રહ્યું છે. તો આ ગંદુ પાણી જે ગટરનું છોડવામાં આવી રહ્યું છે તો ગણપતિજીની મૂર્તિને જે પધરાવવામાં આવે છે તે દરમિયાન પાણી ગંદુ થઈ જાય છે. તો આ ગટરના પાણીથી શું આ નદીનું પાણી ગંદુ નથી થતું? તો આ સરકારની કઈ રીતની તકેદારી છે ને કઈ રીતની કાળજી રાખવામાં આવી રહી છે તે તો હજુ અકબંધ જ છે. તે પ્રમાણે દરેક જગ્યાએ ગણપતિને લઈને ઘણો પબ્લિકનો આક્રોશ જોવા મળ્યો છે. કેમેરા વુમેન યોગેશ્વરીબેન સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.